નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્ય રાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. આજ રોજ અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી, જેમાં ગણ્યા ગાંઠિયા જ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેતા કોંગ્રેસમાં નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ અંદર અંદર જ વિરોધ કરતા કોંગ્રેસમાં બળવો થવાની શક્યતાએ ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં બધું ઠીક નથી, એટલે કે સારું નથી. આ બંને કોંગ્રેસ કમિટીમાં ઉકળતા ચળુ જેવો હાલ વિષય બની ગયો છે. આજે અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની બારોબારીની એક બેઠક અગત્યની મળી હતી. આગામી લોકસભાની તૈયારીઓ અને કોંગ્રેસની જનસંઘર્ષ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો માટે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ પટેલ અને કોંગ્રેસ શહેર કમિટીના પ્રમુખ જગતસિંહ વાંસદિયાઓ હાજર રહ્યા હતા. સાથે કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસમાં સબ સલામતની સ્થિતિ નથી. અંકલેશ્વર કોંગ્રેસ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અસંખ્ય કાર્યકર્તાઓના આગેવાનો આ બંને પ્રમુખથી નારાજ છે. આ બંને પ્રમુખોની હકાલપટ્ટી કરવા માટેની આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે, તેવું હાલના તબક્કે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે કારોબારીની બેઠક મળી હતી, જેમાં માન ગણ્યા ગાંઠિયા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ત્યાં પણ આજે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તો રીતસરના જ જાણે બળવો કરતા હોય તેવો અસૂર વ્યક્ત કર્યો હતો. એટલે કે શહેર અને તાલુકા કોંગ્રેસમાં બળવાના એધાણ વર્તાઈ રહ્યા છે. જગતસિંહ વાસદિયાને લોકો કોંગ્રેસના કેટલાય કાર્યકર્તાના આગેવાનો સ્વીકારવા તૈયાર નથી. તો બીજી તરફ શહેરમાં બાલુ પટેલ હોવા છતાં તેઓને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવીને બેસાડી દેવામાં આવતા તેઓ સામે પણ તાલુકા કોંગ્રેસ આગેવાનો કાર્યકર્તાઓમાં અંદરખાને રોષ છે. આમ તો અંકલેશ્વર શહેરમાં ભૂપેન્દ્ર જાની છેલ્લા કેટલાક સમયથી અડ્ડો જમાવીને બેસી ગયા હતા, કેમ કે તેઓ રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલના નજીકના માનવામાં આવે છે. ભલે પોતે જેમ તેમ જીતતા હોય, પરંતુ ભૂપેન્દ્ર જાનીને ઠોકી બેસાડવામાં કોંગ્રેસના આગેવાનોએ કંઈ જ બાકી રાખ્યું ન હતું. ત્યારે હવે પાછા જગતસિંહ વાસદિયાને લાવ્યા, તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓના આગેવાને કહે છે કે જેઓ વારંવાર પાટલી બદલે છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોમાં એવી ચર્ચા છે કે ભાઈ જગતસિંહ વાંસદિયા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બની તો શકે છે, પરંતુ તેઓ શહેર કોંગ્રેસ સમિતિના સંગઠનમાં મજબૂત રીતે કાર્યરત કરી શકે તેમ નથી. આવો જ હાલ બાલુ પટેલનો પણ છે કે તેઓ નગરસેવક રહ્યા છે, પરંતુ તેઓ તાલુકા કોંગ્રેસ સમિતિની કમાન સંભાળી શકે તેટલી તાકાત તેમનામાં નથી. આમ જગતસિંહ વાંસદિયા અને બાલુ પટેલ બંને કોંગ્રેસ સમિતિમાં તેઓની સામે રીતસરનો બળવો થાય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. આજે પણ અસંખ્ય તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા ન હતા. આના પરથી લાગી રહ્યું છે કે અંકલેશ્વર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસમાં સબ સલામત નથી. માત્ર અહમદભાઈ પટેલની શરમના કારણે જ આ બંનેને લોકો સહન કરી રહ્યા છે, એવું કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે. આ બંને હશે તો કાર્યકર્તાઓ કામ નહીં કરે તેવું પણ કહી રહ્યા છે. એટલે કે હવે સક્ષમ આગેવાનો લાવવાની જરૂર છે. આજની બેઠકમાં એટલે કે આજની કારોબારી બેઠકમાં કેટલાક નગરસેવકો પણ ગેરહાજર રહ્યા અને યુવા કોંગ્રેસના સહિતના આગેવાનો પણ ગેરહાજર રહ્યા. એનો મતલબ એ કે કોંગ્રેસમાં માત્ર ને માત્ર અહમદભાઈ પટેલ આવે તો જ ભેગા થવાનું, બાકી ભેગા થવાનું નહીં. આજે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠકમાં કેટલાક આગેવાનો અને લોકોએ તો રીતસર જાણે બળવો કરતા હોય તેવો વાત કરી નાખી હતી અને અંદર અંદર ખેંચતાણ ચાલુ થઈ ગઈ હતી. નગરસેવકો ગેરહાજર રહેવાના પ્રશ્નમાં પણ જાણે લગ્ન હોય તેના કારણે તેઓ હાજર નહીં રહ્યા હોય તેવો લૂલો બચવા પણ જગતસિંહ વાસે કર્યો હતો. એટલે કે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિમાં સબ સલામતની વાતો પોકળ સાબિત થઈ રહી છે. રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલ દર વખતે જગતસિંહ વાંસદિયા ભૂપેન્દ્ર જાની જેવા લોકોને ઠોકી બેસાડે છે, તેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અહમદભાઈ સામે તો બોલી નથી શકતા, પણ આવી રીતે ગેરહાજર રહીને અને ખાનગીમાં વિરોધ કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. આમ પણ ઉકળતા ચળુ જેવા અંકલેશ્વર શહેરના હાલ છે. અંકલેશ્વર શહેરમાં કોંગ્રેસ સમિતિમાં કાર્યકર્તા કોણ અને આગેવાન કોણ તે કોઈને ખબર જ નથી. એવો જ હાલ તાલુકા કોંગ્રેસનો પણ છે. બાલુભાઈ પટેલ છે તો ખરા પ્રમુખ, પરંતુ કાર્યક્રમો કોઈ થતા નથી તેવું કોંગ્રેસના આગેવાનો પણ કહે છે. હવે સક્ષમ આગેવાનોની જરૂર છે. જો કોંગ્રેસે જીતવું જ હોય તો સક્ષમ આગેવાનોને મેદાનમાં ઉતારવા જોઈએ. ગિરીશ પટેલ પણ એક સમયના હતા, ત્યાર પછી કોઈ કાર્યક્રમો તેમણે પણ કર્યા ન હતા. એટલે કે જે પણ તાલુકા કે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો બને છે તેઓ સક્ષમ નથી તેવું ખુદ કાર્યકર્તાઓ કહે છે. હવે માત્ર સંગઠનની વાતો કરવાની દિવસો રહ્યા નથી, લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવાની છે તેવું કોંગ્રેસી કાર્યકર્તાઓ અંદર અંદર આજે વાત કરતા નજરે પડ્યા હતા. પરંતુ આગેવાનો
પણ જ જ્યાંના સેનાપતિ જ નથી મજબૂત તેની સેના શું લડશે તેવું પણ ચર્ચાતું હતું. એટલે કે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખને બદલવાની જરૂર છે તેવું ખાનગી રીતે આજે ચર્ચાતું થઈ ગયું હતું. જોઈ રહ્યું કે આગામી દિવસોમાં રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલ આ બંનેને બદલીને કોઈક સક્ષમ આગેવાનને મૂકે છે કે પછી જેવું છે તેવું ચાલશે અને ફરી અહીંયાથી ઈશ્વરભાઈ પટેલ પોતાનો વર્ચસ્વના આધારે લોકસભામાં 50,000 મત લીડ કરાવી શકશે. હવે જરૂર છે 50,000 ની લીડ કાપવાની, એટલે સક્ષમ આગેવાનો કોંગ્રેસમાં હશે તો જ જીતાશે તેવું પણ કોંગ્રેસના આગેવાનો ચર્ચાતા હતા. અંકલેશ્વર શહેર અને તાલુકાની કારોબારીની મીટિંગ રાખવામાં આવી હતી. દેશના વર્તમાન સંજોગોમાં સમાજના વિવિધ વર્ગોમાં જે જન આક્રોશ ફેલાયેલો છે એને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ તરફથી કેટલાક આયોજનો કરવામાં આવેલા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચનાથી, જિલ્લાની સૂચનાથી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી એક જન આક્રોશ રેલીનું આયોજન કરવા માટેની આજરોજ મીટિંગ રાખવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. કેટલાય ગામના યુવાનો આજરોજ કોંગ્રેસમાં જોડાયા છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ. અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોના પ્રશ્નોને વાચા આપીને અમે કોંગ્રેસ તરફથી સક્રિય કાર્યક્રમો આપવાના છે. તે સંદર્ભમાં આજની મીટિંગ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી. પ્રમુખશ્રી, આજની મીટિંગમાં નગરપાલિકાના ઘણા બધા સભ્યો ગેરહાજર છે, એના વિશેમાં શું કહેશો? નગરપાલિકાના મોટાભાગના સભ્યો હાજર છે, પરંતુ આજરોજ લગ્ન સમારંભો વધારે હોવાથી મહિલા સભ્યો હાજર રહી નથી શક્યા, પણ એમના હસબન્ડ અહીંયા હાજર છે. અંકલેશ્વર શહેરના સુંદરમ પાર્ક સોસાયટીના 3 મકાનોને ટચકરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત હજારો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે 24 કલાકમાં 5-6 મકાનને ટચકરોએ નિશાન બનાવતા લોકો નાઇટ પેટ્રોલિંગમાં વધારાની માંગ કરી રહ્યા છે. અંકલેશ્વરમાં વધતી જતી ઠંડીની સાથે જ ચોરો પણ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જાણે કે પોલીસનો ખોફ જ ના હોય તેમ બિંદાસ અને બેખોફ બની ચોરી કરીને ગણતરીના સમયમાં ફરાર થઈ જતા હોય છે. આજરોજ અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર ચોરીની ઘટનાઓ બની છે. સુંદરમ પાર્કમાં 3 મકાનને ટસ્કરોએ નિશાન બનાવી બિંદાસ ચોરી કરી ટસ્કરો ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સુંદરમ સોસાયટીના 3 બંધ મકાનને ટસ્કરોએ નિશાન બનાવી એક જ રાત્રિમાં હજારો રૂપિયાની ચોરી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા હાલ તો સુંદરમ પાર્કના રહીશો સહિત અંકલેશ્વરના શહેરીજનો ભયના વચ્ચે રાત્રિ પસાર કરે છે. થોડા દિવસ અગાઉ કેટલાક સોસાયટીના યુવાનો દ્વારા વધતી જતી ચોરીને લઈને જાતે જ રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એકવાર અંકલેશ્વરની સુંદરમ પાર્ક સોસાયટીના 3 મકાનને ટસ્કરોએ નિશાન બનાવતા હાલ તો લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે. સાથે જ અંકલેશ્વરના શહેરીજનો નાઇટ પેટ્રોલિંગ સહિત આવા બેખોફ બનેલા ટસ્કરોને ઝડપી પાડી પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવે તેવી અંકલેશ્વરના શહેરીજનો માંગ કરી રહ્યા છે. ત્યારે વધુમાં સુંદરમ પાર્કના રહીશોએ જણાવ્યું હતું કે નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તો જ સુંદરમ પાર્ક સહિતની સોસાયટીઓ સુરક્ષિત રહી શકે તેમ છે. અંકલેશ્વરના સુંદરમ પાર્કના કેટલાક રહીશોના જણાવ્યા અનુસાર આજુબાજુમાં આવેલ પણ 2-3 સોસાયટીના મકાનોને ટસ્કરોએ નિશાન બનાવ્યા છે, જેની હાલ તો કોઈ ફરિયાદ નોંધાવા પામી નથી. લોકોના જણાવ્યા અનુસાર એક જ રાત્રિમાં ટસ્કરોએ 5-6 મકાનને નિશાન બનાવી ચોરી કરીને ફરાર થઈ જતા હવે લોકો ભારે ભયના વચ્ચે જીવી રહ્યા છે. લોકોની એક જ માંગ છે કે તેમની મહેનતની કમાવેલી કમાઈ ચોરોના હાથમાં જતા અટકાવે અને પોલીસ તેમને ઝડપી પાડે તેવી માંગ કરી રહ્યા છે. હવે પોલીસ ક્યારે તેમને પકડશે તે તો આવનાર સમય જ બતાવશે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. સુંદરમ પાર્કમાં રહું છું, વૃંદાવન ટાઉનશીપની બાજુમાં, ઘર નંબર છે 15B15. અમારે આજે અહીંયા ચોરી થઈ છે. અમે રાત્રે નહોતા, 9-1 વાગે જ ઘરે ગામડે ગયા અને ઘણું બધું નુકસાન કરેલું છે. આજુબાજુમાં પણ થયેલી છે, 16 નંબરમાં, 20 નંબરમાં. એટલે અમારે એવું કહેવું છે કે પોલીસ સ્ટેશનથી અમારા અહીંયા પેટ્રોલિંગ થાય અને અમે નાના નાના બાળક સાથે રહીએ છીએ, એકલા પણ રહીએ છીએ કેટલી વાર, ને અમારે સુરક્ષિત માટે તમે અહીંયા પેટ્રોલિંગ કરો. કેટલા રૂપિયાનો માલ ગયો ટોટલ? 5,000 રૂપિયા ગયેલા છે, 3 VT છે ને 1 ચાંદીનું યંત્ર છે. પોલીસે જાણ કરી તમે? હા, પોલીસને જાણ કરી છે, અત્યારે કમ્પ્લેન નોંધાવી છે. અગાઉ ક્યારે ચોરી થઈ ને કેટલા ચોરી થઈ? અગાઉ અમારા ઘરે 10 વર્ષમાં પહેલી વાર ચોરી થઈ છે ને અમે મહેનત મજૂરી કરીએ છીએ. અમે પૈસાવાળા પણ નથી, અમે મીડિયમ ક્લાસના લોકો છે, એટલે અમારા માટે પોલીસ સ્ટેશનની એવી હું રિક્વેસ્ટ કરું છું
કે અમારે અહીંયા પેટ્રોલિંગ થાય ને અમારા સુરક્ષિત માટે કઈ આગળ પગલા ભરે. હિમાક્ષીબેન, ક્યાં રહો છો તમે? અમે સુંદરમ પાર્કમાં, સોલ નંબરમાં. શું ઘટના બની તમારે ત્યાં? શું ઘટના બની છે? અમારે ત્યાં છે ને, અમે બહાર ગયા હતા તો એ સવારમાં ફોન આવ્યો કે તમારા ઘરના બારણા તૂટેલા છે. અમે અત્યારે આવી ગયા છીએ, ઘરમાં બધું વેર વિખેર પડ્યું છે, બધું લઈ ગયા છે. કેટલાની ચોરી થઈ તમારે ત્યાં? 8000 તો રોકડા લઈ ગયા છે, સોનું લઈ ગયા છે. કેટલા તોલા સોનું લીધું તમે? આમ 10-1 તોલા. પોલીસ ફરિયાદ કરી છે? કરી છે, પણ પોલીસ અત્યારે આવીને ગયા છે, એવું કહે છે કે તમે બિલો રજૂ કરો એટલે અમે તમારો કેસ મૂકીએ. આમોદ તાલુકાના કુરચણ ગામેથી આમોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 1,74,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરીને મળેલી બાતમીના આધારે તેઓ દ્વારા આમોદ તાલુકાના કુરચણ ગામે નવીનગરીમાં રહેતો સોએબ ભૂત કે જે વરપટલ છે તે બુટલેગર વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. તેને પગલે પોલીસ દ્વારા સોએબ આદમ ભૂત સહિત 2 બુટલેગરો ત્યાં ભાગી છૂટ્યા હતા. જો કે સોએબ ઝડપાયો તો ભાગી છૂટેલા બુટલેગરો મોઇન યુનુસ દીવાન રહેવાસી કુરચણનો ભાગી છૂટ્યો. પોલીસે સ્થળ પરથી 1,25,000 નામ વિદેશી દારૂ જથ્થો કબજે કર્યો હતો, સાથે મારુતિ વાન પણ કબજે કરી હતી. પોલીસે બંને પ્રોહિબિશન એક્ટ મુજબ આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જેડીસીમાં આવેલા પ્રહરિત પિગમેન્ટ કંપનીના સંચાલકે 3 સરપંચ સહિત 6 ઇસમો સામે ફરિયાદ નોંધાવતા ઝઘડિયા મથકમાં ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી પ્રહરિત પિગમેન્ટ કંપનીના સંચાલકો 3 સરપંચો સહિત 6 ઇસમો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બીજી તરફ સરપંચ દ્વારા પણ આ મામલે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી તેમાં ફરિયાદ દાખલ થવાના ચક્રો ગતિમાન થયા નથી, જેને પગલે સ્થાનિક લોકો રોષે ભરાયા છે તેવી જાણવા મળેલી વિગત છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીની પ્રહરિત પિગમેન્ટ કંપની દ્વારા નોંધાયેલી ફરિયાદમાં ઝઘડિયા જીઆઈડીસીની કંપનીના સંચાલકો 3 સરપંચો સહિત 100 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. તમે પ્રદૂષણ કેમ છોડો છો, પ્રોફેશનલ કે ટેક્સ કેમ નથી ચૂકવતા અને અમને કામ કેમ નથી આપતા, તેવું કહેનાર તલોદરા દધેડા લિંબેટના સરપંચ, તલોદરાના ઉપસરપંચ વિરુદ્ધ કંપની સંચાલકોએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. ઝઘડિયા જીઆઈડીસીની પ્રહરિત પિગમેન્ટ કંપની પર જઈ તલોદરા દધેડા લિંબેટ પંચાયતના સરપંચ તથા તલોદરાના ઉપસરપંચ સહિત અન્ય મળીને કુલ 60 જેટલા ઇસમોએ જણાવેલ કે તમે પ્રદૂષિત પાણી કેમ જાહેરમાં છોડો છો, તમે પ્રોફેશનલ ટેક્સ કેમ નથી ચૂકવતા અને કંપનીમાં કામ કેમ નથી આપતા, તેમ કહી કંપની સંચાલક રમેશભાઈ નાનજીભાઈ પડસાડા અને ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત શુક્રવારે તારીખ 1-2-2019 રોજ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 38/11 આવેલી પ્રહરિત પિગમેન્ટ કંપનીના સંચાલક દ્વારા જાહેરમાં કંપનીમાં બહાર પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ, જેથી તલોદરા દધેડા લિંબેટ સહિતના ગ્રામ પંચાયતોના સરપંચો તાલાટી ઘટના સ્થળે પહોંચી જઈ જીપીસીબીને જાણ કરી હતી. પ્રદૂષિત પાણીના નમૂના લેવડાવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે એટલે કે તારીખ 2 રોજ તલોદરા લિંભેડ દધડા પંચાયતના સરપંચ, તલોદરાના ઉપસરપંચ તલાટી પ્રેરિત પિગમેન્ટ કંપની પર ગયા હતા. કંપનીના ગેરકાયદેસર રીતે કેટ પાસ બનાવ્યા વગર કંપનીમાં પ્રવેશ કરી કંપની સંચાલક રમેશ નાનજીભાઈ પડસાડા સાથે ગમે તેવી ભાષામાં વાત કરી ગાળ કરી હતી. જણાવ્યું હતું કે તમે કંપનીવાળા જાહેરમાં કેમ પ્રદૂષિત પાણી છોડો છો, તમે પ્રોફેશનલ ટેક્સ કેમ નથી ભરતા, તમે કેમ અમને કામ આપતા નથી, કેમ કહી દાદગીરી પૂર્વક કંપની ઘરમાં ઘૂસી ગયા હતા. સરપંચ તથા તેની સાથે અન્ય આવેલા માણસોએ કંપનીમાં ચાલતું પાર્કિંગનું કામ પરનું જેસીબી મશીન બંધ કરાવ્યું હતું. આવેલા ઇસમે પૈકીના એક ઇસમે કંપનીના અન્ય એક ભાગીદાર ચંદુભાઈ કોઠિયાનું કોલર પકડી લીધું હતું, ત્યારે તેમના ડ્રાઈવર શૈલેષે કોલર પકડવાની ના પાડતા શૈલેષ સાથે ઝપાઝપી કરવા લાગેલ. તે દરમિયાન જીપીસીબીની ટીમ આવતા તે કંપની બહાર જ્યાં પ્રદૂષિત પાણી છોડાયું હતું ત્યાં લઈ ગયા હતા. ત્યારબાદ બોલાચાલી કરી કંપની સંચાલક નરેશ રાંજી પડસાડાને 2 તમાચા મારી દીધા હતા. વધુ મારથી બચવા સંચાલક કંપનીમાં આવી ગયા હતા. કંપની સંચાલક રમેશ નાનજીભાઈ પડસાડે ઝઘડિયા પોલીસ મથકમાં ઘટના અંગે વિઠ્ઠલભાઈ વસાવા સરપંચ તલોદરા, કલ્પેશ પટેલ ઉપસરપંચ તલોદરા, અર્જુનભાઈ વસાવા સરપંચ લિંબેટ પંચાયત, કૌશલ પટેલ રહેવાસી તલોદરા
તલોદરા, જયેશ રતિલાલ વસાવા, સરપંચ દદડા પંચાયત અનિલ કડભાઈ વસાવા રહેવાસી તલોદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખ કરવો છે કે આદિવાસી સરપંચોએ કંપની સંચાલક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા લેખિત રજૂઆત કરી હતી. પ્રહરિત પિગમેન્ટ કંપનીમાં પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવા અંગેની ઘટનામાં તલોદરા ગ્રામ પંચાયતના મહિલા તલાટી, સરપંચ, ઉપસરપંચ કંપની પર જવાબ પંચ કેસ કરવા ગયા હતા. તે સમયે કંપનીના આગળ પડતા ઇસમ ચંદુ કોઠિયા તેમના ડ્રાઈવરે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ચંદુભાઈ કોઠિયા તેમની સાથે અન્ય બે ઇસમોએ આદિવાસી સરપંચ તથા મહિલા તલાટીને તેમની જાતિ વિષયક ભાષામાં અપમાન કર્યું હતું અને અપમાનજનક શબ્દો ઉચ્ચારી સરકારી કર્મચારી મહિલા તલાટી સાથે ઉદ્દયભર્યું વર્તન કરી તમે તલાટી હોવ કે સરપંચ હોવ અમારે કોઈ લેવા દેવા નથી, તમારાથી થાય તે કરી લેજો તેમ કહ્યું હતું. તેથી તલોદરા દધડા લીંબેડ ગ્રામ પંચાયતના મહિલા સરપંચોએ મહિલા તલાટીને લેખિત અરજી કંપની સંચાલક વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવા ઝઘડિયા પોલીસ મથકમાં આપી છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે શું થાય છે, પરંતુ હાલ તો આ મામલે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર રૂડા પોલીસે સુરત તરફથી ભારતીય બનાવટના વિદેશી દારૂ જથ્થો ભરીને આવતા ટેમ્પોને ઝડપી પાડી 3 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા પોલીસ વડાને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના રૂરલ પોલીસ મથકના રણજીતભાઈ ચતુર્ભાવને મળેલી બાતમીને પગલે ઇદ્રીસ ઉર્ફે મામુ ઉર્ફે ભૈયમુના શેખ રહેવાસી પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજીવન હોટલ પાસે કાપદરાવનો ભારતીય વિદેશી દારૂનો ભૂરો કલરના ટેમ્પો ફોર વ્હીલ ટેમ્પોમાં લઈને આવી રહ્યો છે તેવી બાતમી મળી હતી. જેને પગલે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસે વોચમાં હતા તે દરમિયાન સુરત તરફથી ટેમ્પો આવતા તેને સાઈડ કર્યો. ટેમ્પો ડ્રાઈવરનું નામ તામ પૂછતા તેણે ઇમરાન ઉર્ફે રવિઉલ્લા ચતુરખાન રહેવાસી મકાન નંબર પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજન હોટલની પાસે એનું જણાવ્યું હતું. પોલીસે તેનું વધુ નામ પૂછતા પોલીસે વધુ વિગતો બહાર આવી હતી. ત્યારે પોલીસે તેની પાસેથી દારૂ નંગ બોટલ 1740 કિંમત 1,91,400 સાથે ઝડપી લીધો હતો. પોલીસે વધુમાં ટેમ્પોની કિંમત મળીને કુલ્લે 3,42,000 મુદ્દામાલ જપ્ત કરીને તેઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી તે અંગેની વધુ તપાસ DH રબાડી ચલાવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગર વિસ્તારમાં કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ ભરેલ કોથરા જાહેરમાં ફેંકી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને જીપીસીબીને જાણ કરતા જીપીસીબીના અધિકારીઓ દોડતા થયા હતા. અંકલેશ્વર બાદ હવે ઝઘડિયા GADCની અવરું જગ્યાઓ ઉપર કેમિકલ નાખવાની ફરીવાર શરૂઆત થઈ છે. વર્ષો પહેલા પણ ઝઘડિયા પંથકોમાં આવી જ રીતે કેમિકલ નાખવાના કિસ્સા બન્યા છે. હવે અંકલેશ્વર બાદ ઝઘડિયામાં પણ આવા કિસ્સા બની રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકાના કડિયા ડુંગર પાસે કોઈ કેમિકલ માફિયા દ્વારા જાહેરમાં જંગલી વિસ્તારમાં સેંકડો પ્લાસ્ટિકની બેગમાં ઘન કચરો થાલવી ગયા છે. જાહેરમાં જંગલ વિસ્તારમાં જેને પ્રવાસન ધામ તરીકે ગુજરાત સરકાર વિકસિત કરી રહી છે ત્યારે પ્રદૂષણ ફેલાવતા કચરો નાખવામાં આવતા ગ્રામ જનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ઝઘડિયા તાલુકા મથકથી આશરે 18 કિલોમીટર દૂર આવેલા કડિયા ડુંગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન તરીકે વિકસાવ કરવામાં આવી રહ્યું છે. અહીં દક્ષિણ ગુજરાત સહિત નર્મદા જિલ્લામાંથી પ્રવાસીઓ શાળાના વિદ્યાર્થીઓ ટૂર આવે છે. કડિયા ડુંગર ખાતે મહાભારત સમયની ગુફાઓ ભીમના પગલા લગ્ન નિચોડી જેવા પુરાતન અવશેષ હયાત છે. છેલ્લા 8-10 દિવસથી કડિયા ડુંગર વિસ્તાર પાસે કોઈક વાહન દ્વારા સેંકડો ઘન કચરાની પ્લાસ્ટિકની બેગો ભરી જાહેરમાં જંગલમાં નાખી ગયા છે. કોઈ માથાભારે કંપનીના સંચાલકો દ્વારા વાહન દ્વારા આવા ઘન કચરો ઠાલવતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રવાસન ધામ સાથે જંગલમાં આવો કચરો ઠાલવી માફિયાગીરી કરનાર ઉદ્યોગપતિ વિરુદ્ધ પણ કાર્યકરોની માંગ ઉભી થઈ છે. જાહેરમાં કચરો ઠાલવતા તત્વો સામે પગલા ભરવા જવાબદાર અંકલેશ્વરનું GPCB જ્યારે ક્યારે સફળ થશે. હવે જોવાનું રહ્યું કે અંકલેશ્વર બાદ હવે ઝઘડિયાની GIDCની કંપનીઓ પણ હવે પ્રદૂષણ ઓગતી થઈ છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર, જિલ્લા કલેક્ટર, GPCB આવા માથાભારે ઉદ્યોગોના કાન ક્યારે આમળશે. અંકલેશ્વર શહેર પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી જુગાર રમતા જુગારિયાઓને ઝડપી પાડી 46,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા હાલ તો દારૂ જુગારના અડ્ડાઓ બંધ કરવા માટેની કડક સૂચના આપવામાં આવતા જ ઠેર ઠેર રેડ કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીને આધારે પોલીસે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોડમાં રહેતો જગદીશસિંહ અમરસિંહ સિકલીગરના ઘરે રેડ કરતા ત્યાં હાજર જગદીશસિંહ અમરસિંહ સિકલીગર તેમજ બીજા 4 ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રમાડતા હતા. તેઓને તપાસ કરતા તેઓની અંગ ઝડપીમાંથી 46,510 રૂપિયા, પત્તાપાના રમવાનો સામાન વગેરે મળી ને તેઓની અટક કરવામાં આવી હતી. પોલીસે તેઓને જુગાર રમતા ઝડપી લઈને કુલ્લે 46,510 રૂપિયાના મુદ્દામાલ કબજે કરી તેઓ સામે અંકલેશ્વર પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડી 66,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. જોકે બુટલેગર પોલીસને જોઈ રિક્ષા છોડી ઘટના સ્થળેથી ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મળેલી વિગત અનુસાર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી બાતમીના આધારે રિક્ષામાં દારૂ આવી રહ્યો છે તેને પગલે હવાબેલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિક્ષા આવતા તે રિક્ષાનો આરમાં રહેલા વ્યક્તિને બૂમ પાડતા રિક્ષા મૂકીને ભાગી છૂટેલ, જેમાં તપાસ કરતા બીઆરટીના ટીન, ઇંગ્લિશ દારૂની બોટલો વગેરે મળીને કુલ્લે 16,800 દારૂ અને રિક્ષા મળીને કુલ્લે 67,000 થી 68,000 રૂપિયાનો વિદેશી દારૂ સહિતનો માલ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે 50,000ની રિક્ષા અને 16,000થી વધારાનો દારૂ ઝડપી લીધો હતો. જો કે પોલીસને જોઈને અનસખા લીકભાઈ શેખ નવી નગરી ભાગી છૂટ્યો હતો, જ્યારે આ દારૂ ઇમરાન દિલાવરસા દીવાનનો હોવાનું કહેવાય છે, જેથી પગલે પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર શહેર પોલીસે આ અંગે પરિવેશન મુજબ ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર તાલુકાના છાપરા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર પોલીસને જોઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આધારે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામની સીમમાં કાંસિયા ગામનો બુટલેકર કરણ ઉપેશ સહદેવ જયસિંહ વસાવા નામનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડેલો હોવા છે તેને સગે વગેરેની તૈયારીમાં છે. તે મામલે પ્રોહિબિશન એક્ટ દ્વારા રેઇડ કરવામાં આવી હતી, જ્યાં કરણ વસાવા તથા તેના સાથીઓ બીજા દારૂ સગે વગે કરવા લઈ જઈ રહેલા એક્ટિવા મૂકી નાસી ગયેલ. સ્થળ પરથી પોલીસે પિયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ અન્ય બોટલો મળી કુલ્લે રૂપિયા 1,86,000 મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે 1,43,000 રૂપિયાનો વિદેશી દારૂ કબજો કર્યો હતો. જોકે પોલીસે બુટલેગર કરણ સહદેવ જયસિંહ વસાવા અને તેના સાથી બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી શહેર પોલીસ સ્ટેશને આ અંગે ગુનો દાખલ કર્યો છે. અંકલેશ્વર શહેર પોલીસે આ વોન્ટેડ આરોપીને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના એક યુવાને અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગતોમાં અંકલેશ્વર તાલુકાના અડોલ ગામે રહેતો દિનેશ વસાવાએ કોઈક અગમ્ય કારણસર 15 દિવસ પહેલા ગળે ફાંસો લગાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે સમય રહેતા તેના પરિવારજનોએ તેને જોઈ લેતા તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ગઈકાલના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે હાલ તો દિનેશ વસાવાએ કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસે જૂના દીવા ગામેથી જુગારધામ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા આ મામલે તપાસનો ચક્રો ગતિમાન કરવામાં આવતા બાતમીના આધારે અંકલેશ્વરના નવા દીવા ગામની વાડી ફળિયામાં રહેતો પટેલ ફળિયાના ખોડિયાર માતાજીના મંદિર પાસે સટ્ટા બેટિંગ નાક ફરકનો જુગાર રમાડતી સરસ્વતીબેન વસાવને ત્યાં રેડ પાડતા જુગાર રમવાના સાધનો રોકડા રૂપિયા 1,010 જપ્ત કરી સરસ્વતી વસાવની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આમોદમાં એક મકાનને ટચ કરી નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત હજારોની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. આમોદ તાલુકાના કેસુલ ગામના બ્રાહ્મણ પરિવારના ઘરમાંથી ગત રાત્રિના તસ્કરોએ ભારે ખેલ કર્યો હતો અને રાતના અંધારામાં તેઓ જ્યારે પરિવાર મીઠી નિંદ્રા માણી રહ્યું ત્યારે મધરાત્રિના તેઓના ઘરમાં ચોરી કરવામાં આવી છે. આમોદ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર આમોદ તાલુકામાં આવેલું કેસુલ ગામમાં રહેતા અપૂર્વ મધુસૂદન ભટ્ટના ઘરમાં ગત રાત્રિના સમયે મોડી રાત્રિના સમયે એકાએક અવાજ થતા તેઓની માતા કૈલાસબેને તેઓને કહ્યું હતું કે ઘરમાં કોઈક છે તેવો અવાજ આવતા તેઓ દ્વારા જાગી જતા અને બૂમબૂમ કરતા તેઓને ઘરના પાછળના ભાગેથી 3 થી 4 જેટલા તસ્કરો ભાગતા જોયા હતા. તેને પગલે તેમના પરિવારજનોએ પીછો કર્યો હતો, પરંતુ તેઓ અંધારામાં પલાયન થઈ ગયા હતા. જ્યારે ઘરમાં તપાસ કરતા રોકડા રૂપિયા 60,000 તેમજ 1.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના વગેરે મળીને કુલ્લે 2,10,000 ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે આમોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપૂર્વ મધુસૂદન ભટ્ટ દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના કોસંબડી ગામે શ્રીજી સોસાયટીના પ્લોટના બારોબાર દસ્તાવેજ કરી વેચાણ કરનાર 6 લોકો સામે ઠગાઈની ફરિયાદ જેડીસી પોલીસ મથકે નોંધાવવા પામી છે.
અંકલેસર તાલુકાના કોસંબડી ગામ ખાતે શ્રીજી ગૃહ નિર્માણ યોજના હેઠળ કેટલાક લોકોએ પ્લોટ લીધા હતા અને આ પ્લોટ લેવા પછી પણ કેટલાક માથાભારે ઢોર ચાલકો દ્વારા જે લોકોએ પ્લોટ લીધા હતા તેઓને સામે માર મારવો અને ભગાડી દેવાના કિસ્સા બનતા આ મામલે જે તે સમયે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. લગભગ વર્ષો પહેલા આ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે આ બનાવ સંદર્ભે કોસંબડી ગામમાં 1994માં 540 મીટરના પ્લોટ વેચાણ મુદ્દે મૂકવામાં આવ્યા હતા. 2016માં પ્લોટ માલિકો પ્લોટ જોવા ગયા ત્યારે કેટલાક માથાભારે ભરાડોએ તેઓને ભગાડી મૂકતા તેઓને શંકા ઉપજી હતી, જેને પગલે તેઓએ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી, જેમાં અંકલેસર જીઆરડીસી રોયલ ફાઇબર રબર પ્રોડક્ટ કંપની ધરાવતા વર્ગીસ મીણાની પત્ની જેસી વર્ગીસ જેવી કેન્દ્રીય વિદ્યાલયની ઓએનજીસીના શિક્ષકા તરીકે છે તેઓએ તેમજ જયશ્રીબેન ખંભાતી દ્વારા કૈલાસ દ્વારા 1994માં શ્રીજી ગૃહ નિર્માણ યોજના હેઠળ કોસંબડી ગામની સીમમાં સર્વે નંબર 608 તથા 624 તેમજ 18 જમીનના પ્લોટ વેચાતા યોજનાનો લાભ લઈને 9 પ્લોટ 6,000 રૂપિયાના હપ્તેથી બુક કરાવ્યા હતા. આ દરમિયાન 2016માં કૈલાસ ચંદ્ર જૈન ટીચર લીડર હતા, તેઓ કોસંબડી ગામે સર્વે નંબર આધારે તપાસ કરતા આ પ્લોટ ઉપર ભરત રામુ ભરવાડ તેમજ વિઠ્ઠલ ભૂસા ભરવાડ ના પડતા 2016ના પ્લોટ જોવા જતા અજાણ્યા ભરવાડા તેઓને ધાક ધમકી આપી ભગાડી મૂક્યા હતા. એટલું જ નહીં પણ પ્લોટ અન્યને વેચી દેવામાં આવ્યા હતા, જે મામલે પ્લોટ માલિકો જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી, જેમાં તપાસ શરૂ કરવામાં આવતા અંતે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસીમાં રામુ ભરવાડના પુત્ર ભરત ભડવા સહિત 6 આરોપીઓના સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં મલિક ગુલામભાઈ પીરભાઈ શેખ રહેવાસી સેલાડવર, અહેમદ સુલેમાન મુસાજી રહેવાસી પીરામણ ગામ, ગૌતમ વિનોદ પટેલ રહેવાસી ગોલ્ડન ટ્રેડ સેન્ટર, નીતિન કૃષ્ણ દીક્ષિત અમદાવાદ, ભરતભાઈ રામુ ભરવાડ ગોપાલનગર કોસંબડી અંકલેશ્વર, વિઠ્ઠલ ગુસા ભરવાડ ગોપાલનગર કોસંબી અંકલેશ્વર સામે ઉપરોક્ત લોકો સામે ઠગાઈ અંગેનો ગુનો દાખલ થયો છે. હાલ આ મામલે પ્લોટની કિંમત ચૂકવી દીધા હોવા છતાં નકલી દસ્તાવેજથી આ લોકોએ અન્યને પ્લોટ વેચી દીધા હોવાનું બહાર આવ્યું છે, જે બાબતે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.